એક ઘર જમાઈએ છૂટાછેડા લીધા એટલે મેં એનો અનુભવ પૂછ્યો એટલે એને મને બે જ લીટી કીધી મને કે જો પહેલી લીટીમાં ઘર જમાઈનો અનુભવ અને બીજી લીટીમાં છૂટાછેડાનું કારણ અને એ લીટી આ હતી કે પત્ની મારી પરમેશ્વર અને હું પત્નીનો દાસ પરણ્યા એટલા પતી ગયા અને થઈ ગયા ખલાસ એક જણાને લગ્નના બે વર્ષ થયા અને બે વર્ષ પછી એના જૂના પ્રેમપત્રો અને એના પત્નીનો બાયોડેટા લઈ અને વાંચતો હતો બરાબર આમ સવારનો સમય અને ખાટમાં બેઠો બેઠો પહેલાં તો પ્રેમપત્રો વાંચ્યા અને આમ રોમાંચમાં આવી ગયો ભાઈ ભાઈ કે શું જમાનો હતો કે પરણ્યા પહેલાંનો પ્રેમપત્રો અને પછી એની પત્નીનો બાયોડેટા વાંચતો હતો ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ વજન પિસ્તાલીસ કિલો ભાઈ ભાઈ રંગ સફેદ બુદ્ધિશાળી દેખાવડી સુશીલ સંસ્કારી આ બધું જ વાંચ્યું અભ્યાસ એ પણ કોલેજ અને છેલ્લે નિશાસો નાખ્યો આને એની પત્ની કે કાં બાયોડેટા વાંચતા વાંચતા નિશાસો કેમ નાખ્યો ઓલો કે આ બધો જ બાયોડેટા સાચો પણ એક વસ્તુ ઉમેરવાની રહી ગઈ ઓલી કે કઈ વસ્તુ એ કે જીભડો દોઢ ફૂટનો છે એ રહી ગયું આટલું બોલીને તો એને ભાગવું પડ્યું હો હમણાં મારી વાઈફ મને કે દરેક પરણેલા પુરુષની એક કુટેવ હોય છે મેં કીધું કઈ કુટેવ મને કે દરેક પરણેલા પુરુષ છે ને એ લગ્નમાં જઈએ કોઈની બર્થડે પાર્ટીમાં જઈએ ક્યાંક ખરીદી કરવા જઈએ કોઈ પણ જગ્યાએ જઈએ તો પોતાની પત્ની હા હું વધારે ન જોવે અને બીજાની પત્નીને ઘૂરી ઘૂરીને જોવાની ટેવ હોય મેં કીધું તારું અનુમાન સાવ સાચું મને કે એનું કારણ મેં કીધું દરેક પરણેલા પુરુષ બીજાની પત્નીને ઘૂરી ઘૂરીને જોતા હોય છે કારણ કે એને બીજાની જ ભૂલ દેખાય પોતાની નહીં વાહ તમારી સમજ હાય ભાઈ રવિવારના દિવસના મારો ડાયરો હતો એક જગ્યાએ એટલે મેં કીધું ભાઈ જેની જે ફરમાઈશ હોય એ ચિઠ્ઠીમાં લખીને આપજો સો ટકા તમારી ફરમાઈશ હું પૂરી કરીશ એટલે એક જણાએ ચિઠ્ઠીમાં ફરમાઈશ લખીને મોકલી મને કે હસમુખભાઈ પત્ની અને મોબાઈલ આ બેમાં ફરક શું તફાવત શું એના વિશે રમૂજ કરાવશો એટલે મેં રમૂજ કરાવી કારણ કે હું એ પરણેલો છું હા જેટલા જેટલા પરણેલા છે એને આ જોક સાથે લેવા દેવા છે પત્ની અને મોબાઈલનો તફાવત પહેલાં મોબાઈલમાં મેસેજ આવે મોબાઈલમાં મેસેજ આવે અને પત્ની મેસેજ ફેલાવે તમે જોજો તમારી પત્નીને કહેવાનું કે આ વાત કોઈને કરતી નહીં એટલે એની બેનપણીને પહેલાં આખે આખી વાત કહી દેશે અને છેલ્લે એટલું ઉમેરશે કે આ તને એકને જ કહું છું હ બીજી કોઈને કહેતી નહીં બીજો તફાવત મોબાઈલને સ્વિચ ઓફ કરી શકાય ક્યાંક આવું રેકોર્ડિંગ હોય ક્યાંક મીટિંગમાં બેઠા હોય બેસણામાં બેઠા હોય કાંક વહીવટી કામ હોય ત્યારે આપણને ડિસ્ટર્બ થતું હોય તો મોબાઈલને સ્વિચ ઓફ કરી શકાય પત્નીમાં આ સ્વિચ નથી જેને જેને સ્વિચ ઓફ કરવાનો પ્રયત્ન કર્યો એ પોતે સ્વિચ ઓફ થઈ ગયો આ ત્રીજો સરસ મજાનો તફાવત કે મોબાઈલમાં આપણે તાપમાન તાપમાન વાંચી શકીએ કે રાજકોટમાં અત્યારે ત્રીસ અંશ સેલ્શિયુસ કડીમાં અઠ્યાવીસ અંશ સેલ્શિયસ એટલે કે મોબાઈલમાં તાપમાન વાંચી શકાય પત્ની આગળ તાપમાન અનુભવી શકાય હા ઘરમાં દાખલ થઈએ અને પત્નીના ત્રણ પ્રકારના મુખના દર્શન થાય એટલે આપણને ખબર પડે કે આજે એકત્રીસ છે બેતાલીસ કે પછી સોને પારો વટી ગયો પત્નીના મોઢા છે ને પાછા ત્રણ પ્રકારે ખબર પડે આપણને જો સારું હસ્તું મોઢું હોય તો એને મુખારવિંદ કહેવાય એમને એમ સાદું હોય તો એને મોઢું કહેવાય પણ આમ ચડી ગયેલું હોય ને તો એને તોબડો કહેવાય તોબડો મોબાઈલ બદલી શકાય તમે બજારમાં નીકળ્યા હોય તો ત્યાં દુકાને બોર્ડ માર્યું હોય કે જૂનો મોબાઈલ આપો અને નવો લઈ જાઓ પત્નીમાં તો એક વખત જે લખાઈ ગયું એ ભોગવે છૂટકો એમાં કાંઈ રૂપાસી થાય નહીં એક પત્ની ચૂંટણી લડવાની હતી એનું ફોર્મ ભર્યું એના પતિને ખબર પડી એટલે એને કીધું કે મેં સાંભળ્યું છે કે તું ચૂંટણી લડવાની છે સરપંચની હા કે સવાલ જ નથી ને કે હવે ક્યાં સુધી પાછા કે ઘરમાં રોટલાને છાક કરવા ને તમને હાંચવવાન હવે હું આખું ગામ હાચવીશ કે સરપંચનું ફોર્મ ભર્યું છે અને ચૂંટણીમાં જીતીશ જીતીશ ને જીતીશ એક કે તને આટલો બધો કોન્ફિડન્સ એક તો તે ફોર્મ ભર્યું અને તું નક્કી જીતવાની આ ચૂંટણી લડવાની તને આદત કોઈ નથી ટેવ નથી એ કે ચૂંટણી લડવાની આદત નથી પણ તમારા સાથે લડવાની તો આદત છે ને તમારી સાથે લડું એમાં જીત કોની થાય પતિ કે તારી હા સાસુ સાથે હું લડાઈ કરું તો જીત કોની થાય પતિ કે તારી તો ચૂંટણી લડીશ એમાં હું જીતી શક એટલે માથામાં ખંજવાડતો રહી ગયો કે આમ તો બની શકે અમારે કડી બસ સ્ટેશનની અંદર એક મહિલા પત્રકાર બસની બાજુમાં એક ભાઈ ઊભા હતા એને પૂછ્યું કે મારે બસની અંદર જે અલગ અલગ પ્રકારના માણસો મુસાફરી કરતા હોય એના વિશે ઇન્ટરવ્યૂ તમારી પાસે લેવો છે તો હું તમને થોડાક પ્રશ્નો પૂછી શકું એટલે ઓલો ભાઈ કે હા આવે એમાં પ્રશ્ન પૂછો હું જવાબ આવડે એવા આપીશ કે પૂછો કે તો કે આ બસની અંદર તમે બેઠા હોય અને કોઈ સગર્ભા સ્ત્રી બસમાં આવે તો તમે એને સીટ દો ખરા આપો ખરા બોલો કે હું હું બિલકુલ નહીં ઓલીને નવાઈ લાગી આ કેવો માણસ કહેવાય કે સગર્ભા સ્ત્રી હોય એને કે સીટ આપે નહીં હાલો કે વાંધો નહીં કે સગર્ભાની જગ્યાએ કોઈ ડોસી હોય અને ડોશીમાં બાજુમાં તમારા ઉભા રહે તો તમે સીટ આપો ખરા જગ્યા આપો ખરા કે હું હું ડોસીને જગ્યા ન આપું તો ઓલીબાઈએ આગળ પ્રશ્ન કર્યો કે કોઈ કોલેજ જે કોલેજિયન હોય જુવાન દીકરી હોય તો એને તમે સીટ આપો ખરા ઓલો હું એને ન આપું ડોસીને સીટ ન આપું સગર્ભાને ન આપું ડોહાને ન આપું કોઈને સીટ ન આપું તો ઓલી પત્રકાર ખારી થઈ ગયો કે ન આપવાનું કારણ ઓલ કે હું આ બસનો ડ્રાઈવર છું હું સીટની જગ્યા આપી દઈશ તો પછી હાકશે કોણ મારો મિત્ર હકો કાયમ એની વાત કરું છું આજે પણ એક વાત લઈ લઉં હકાને હમણાં કમ હતી હું મને કે હસમુખભાઈ સારામાં સારી કમાણી હોય ને તો અત્યારે ચામાં મેં કીધું ભાઈ ભાઈ ચાએ ટાળ્યું સિરામણ ને બીડીએ ટાળ્યો હોકો બાપનું કેવું દીકરો ન માને તો કેનો કરવો ધોકો ચાર પ્રકારની ચા હોય આપુડી બાપુડી જગુડીને ડખુડી હા હકો કે ચાની દુકાન મારે ચાઈનામાં બનાવી મેં કીધું ચાઇનામાં મને કે હા ચાઈનામાં ચાની દુકાન બનાવી તો તમે કલાકાર શો મને સજેશન આપો કે ચાઈનામાં મારે ચાની દુકાન બનાવી હોય તો ગુજરાતી અને ચીનિયાઓ આ બેય સમજી શકે એવું મારે ટાઇટલ શું આપવું દુકાનનું મેં કીધું ગુજરાતી પણ સમજી શકે અને ચીનિયાઓ પણ સમજી શકે ચાની દુકાન વિચાર કરીને મેં કીધું એક ટાઈટલ આપ કે જેમાં ચીનિયાઓ સમજી જાય અને ગુજરાતીએ સમજી જાય મને કે કહ્યું મેં કીધું ફૂંકી ફૂંકીને પી હા તમારી સમજદારી અમારા ભગલા એમણે બીજા લગ્ન કર્યા ઘણાને એવું થાય કે એક લગ્નમાં પૂરું થતું નથી અને આ મોંઘવારીમાં બે બે લગ્ન પણ સત્ય આ હકીકત છે ભગલાએ બીજા લગ્ન કર્યા અને અમારે રોજ સાંજે બેસવાની ટેવ ભેગા મળી અને વાતો કરીએ ચા પાણી કરીએ એટલે મેં ભગાને કીધું કે ભગા અત્યારે અમારે એક પત્ની છે ને તોય આ મોંઘવારીમાં પોહાતું નથી હળકતો પ્રશ્ન ટામેટાનો છે ટામેટા એ ઘરમાં ફ્રીજમાં પ્લાસ્ટિકના મૂકવા પડે છે શું કામ કોકને એવું થાય કે આ રૂપિયાવાળા છે ટામેટા ખરીદી શકે આ એટલે આ બધા મોંઘવારીના હળકતા પ્રશ્ન છે એક પત્નીનું પુરવાર થાય નહીં અને તે બીજા લગ્ન કર્યા આનું કારણ મને કે હસમુખભાઈ હવે તમે હાવ કે પાછળ બુધ્ધિ ના શો મેં કીધું કાં મને કે બે લગ્નના તો બહુ ફાયદા છે મેં કીધું કયા ફાયદા મને કે જો બે પત્ની હોય તો એક પત્ની કોક દિવસ આપણને મારે અને આપણે રડતા હોય તો બીજી છાનો રાખે એક પત્ની મારે તો બીજી છોડ આવે મેં કીધું ભાઈ ભાઈ તારી તો બહુ આગળની બુદ્ધિ અઠવાડિયું ગયું અઠવાડિયા પછી એને હાથે પાટા હતા કપાળમાં ઢીમડું હતું મેં કીધું કાં બે પત્નીના ફાયદા મને કે અવડું પડ્યું મેં કીધું શું થયું મન કે એકે પકડી રાખ્યો અને બીજીએ ફટકાર્યો ક્યારેક આવું પણ થાય એક ભિખારી બસ સ્ટેશનની બાજુમાં બેસે અને એક પ્રોફેસર ત્યાંથી નીકળે એટલે કાયમ એને પચાસ રૂપિયા આપે ભિખારીની તો મોજ પડી ગઈ અઠવાડિયે જ્યારે પણ મળે ભિખારી ભીખ માગે એટલે પચાસ રૂપિયા આપે હવે અચાનક પરિવર્તન આવ્યું એ જ પ્રોફેસર એ જ બસ સ્ટેશન પ્રોફેસર બસ સ્ટેશનથી બહાર નીકળ્યા ભિખારીએ ભીખ માગી એટલે સાહેબે એક જ રૂપિયો આપ્યો રોકડો એક જ ભિખારીને પરસ્યો વળી ગયો સાહેબને ઊભા રાખ્યા બે ત્રણ દિવસ તો ચલ્યું પણ એક દિવસ ઊભા રાખીને કીધું કે સાહેબ તમે ચીટિંગ કરો છો કે ચીટિંગ ચીટિંગ કેવું કે સાહેબ જુઓ પહેલાં તમે કાયમ મને ભીખમાં પચાસ રૂપિયા આપતા થોડાક સમય પછી તમે પચીસ રૂપિયા કર્યા એમાંય કે મને વાંધો નહીં પચીસ પછી થોડાક સમય પછી તમે દસ રૂપિયા કર્યા હાલો કે દસ રૂપિયા શું દે વાંધો નહીં અને હવે તમે એક જ રોકડો રૂપિયો ખળાંગ દિન ખખડાવો છો આનું કારણ તય પ્રોફેસરે ચોખવટ કરી કે જ્યારે હું તને પચાસ રૂપિયા આપતો હતો ત્યારે હું કુંવારો હતો એકલો હતો મોજ કરતો અને તને મોજ કરાવતો એટલે પચાસ રૂપિયા તને આપતો પછી કે સાહેબ પચીસ રૂપિયા એનું કારણ મારા લગ્ન થયા પત્ની આવી એટલે પચીસ કર્યા ભિખારી કે હાલો એ જવા દો કે પચાસ ને પચીસ બધું પણ તમે દસ રૂપિયા પર આવ્યા એનું કારણ સાહેબ કે થોડાક સમય પછી મારા ઘરે છોકરા થયા એટલે દસ કર્યા બોલો ખંજવાડવા ભિખારી ભિખારીઓ અને ખંજવાળતા ખંજવાળતા બોલ્યો કે સાહેબ એ બધી વાત જવા દો પણ હવે આ એક રૂપિયો આપો છો એનું શું સાહેબે કીધું કે હવે અત્યારે હાલ અમારી સાથે મારી સાસુ રહેવા આવ્યા છે એટલે એક રૂપિયો એમ કરીને ખણાંગ દઈને સાહેબ હાલતા થયા રૂપિયો નાખીને ભિખારી સાહેબ ગયા પછી મનમાં બોલ્યો લુખેશ મારા પૈસાથી જલસા કરવાના હા અમારા એક કાર્યક્રમની અંદર ઉછામણી હતી ચડાવવા એટલે મેં દરેકને વિનંતી કરી કે ભાઈ જેવી જેની શક્તિ હોય એ મુજબ દરેક બોલજો અને આટલું બધું પાંચ હજારનું ઓડિયન્સ છે અને જગ્યા બહુ સાંકળી છે એટલે કદાચ કોઈની ઈચ્છા હોય ચડાવવા કરવાની પૈસામાં તો ખાલી હાથ ઊંચો કરજો તમે હાથ ઊંચો કરશો એટલે અમારા સ્વયંસેવક દોડી અને તમારી પાસે આવશે પછી તમારે ઉછામણીમાં જે રકમ કેવી હોય એ બોલવાની ઉછામણી બરાબર ચાલુ થઈ એક લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ એમાં પાંચ હજારનું ઓડિયન્સ એમાં છેલ્લે એક જણો બેઠો તો એને હાથ ઊંચો કર્યો અમારો સ્વયંસેવક તો એની પાસે પહોંચતાં પહોંચતાં બે વાર તો હેઠો પડ્યો તોય ઊભો છે નહીં આ ગયો બોલાય હાથ ઊંચો કર્યો તો એને કીધું કે બોલ ભાઈ આગળ તારે કેટલા વધારવા છે કેટલો વધારો કરવો બોલો કે ભાઈ મારે ને ઉછામણીને કોઈ લેવા દેવા નહીં કે હું તો ઘરે નવરો હતો કે આ ઉછામણીમાં ડાયરો સાંભળવા મળે મફતમાં ચા ગાંઠિયા મળે કલાકારો કેવા છે થોબળા જોવા મળે એટલે મારે ને કે ઉછામણીમાં કોઈ લેવા દેવા નહીં તો કે તે હાથ શું કામ ઊંચો કર્યો કે એ કે ભાઈ મને તો આ બગલમાં ખણ આવતી હતી કે એટલે કે ઊંચો કર્યો એટલે વોર્નિંગ દઈ ગયો મારા એક મિત્રના ઘરે હું બપોરે રવિવાર હતો એટલે બેસવા માટે ગયો જઈને બેઠો એટલે મિત્ર જાતે જ ચા બનાવવા માંડ્યો એટલે મને એમ થયું કે ઘરે ભાભી નહીં હોય ક્યાંક પિયર ગયા હશે બારગામ ગયા છે આ જાતે ચા બનાવે એટલે એટલે મેં વિવેક કર્યો મેં કીધું કા મિત્ર ભાભી ઘરે નથી મને કે ના ના એ ભજનમાં ગઈ છે મેં કીધું ભજનમાં ભજન શબ્દ સાંપડ્યો એટલે મને આનંદ થયો શું કામ કારણ કે કલાકારનો જીવ મેં કીધું ભજનમાં આપી ભજન ગાય મને કે હા યાર તે મેં કીધું કલાકાર છે મને કે ના ના કલાકાર કેવી યાર કે આ દેશી ભજન મંડળી કે ત્રણ તાલમાં જ સંગીત વાગે ઢીશ 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 ભજન બદલાય આ તાલ બદલાય નહીં મન કે દેશી ભજન મંડળીમાં મહિલા મંડળના ભજનમાં ગઈ છે કલાકાર કાંઈ નથી કરતા લઈને નાચે ને ભજન ગાય મેં કીધું તો સારું કહેવાય આ જમાનાની અંદર ભાભી ભજન કરે તારામાં પણ એ થોડુંક જ્ઞાન આવતું છે મન કે ના ના એ ભજનમાં જાય છે એટલે મને એક મોટામાં મોટો ફાયદો થાય મેં કીધું કયો ફાયદો મન કે ભજનમાં જાય કરતાલ લઈને નાચે અને જોર જોરથી ભજન ગાય રાગડા તાણે એટલે એનો અવાજ બેસી જાય કરતા લઈને નાચે એટલે થાકી જાય ઘરે આવે એટલે શાંતિથી સૂઈ જાય અવાજ બેસી ગયો હોય તો લાંબુ બોલી શકે નહીં એટલે મારે એટલું સહન કરવાનું ઓછું એક સ્કૂલની અંદર એક મેડમ છોકરાઓને એક પ્રશ્ન કર્યો કે હવે સેમેસ્ટર સિસ્ટમ થઈ ગઈ એટલે સેમેસ્ટર સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા એના વિશે આપણે આ ચર્ચા કરીએ એટલે એક છોકરાને ઊભો કર્યો કે બોલ મનુ સેમેસ્ટર સિસ્ટમ થઈ ગઈ આપણે બે સેમેસ્ટર આવે તો આના ફાયદા અને ગેરફાયદા જણાવ મનુ માથામાં ખણતા ખણતા બોલ્યો કે મેડમ ફાયદાની મને કોઈ ખબર નહીં પણ સેમેસ્ટર સિસ્ટમમાં બે સેમેસ્ટર હોય એમાં મારે બે વખત અપમાનિત થવું પડે મેડમ કે કેવી રીતે રિઝલ્ટ આવે બે વખત આપણે નપાસ હોઈએ એટલે બે વખત મારે નીચા જોવા પણ થાય બે વખત પરીક્ષા આવે બે વખત માનસિક ટેન્શન થાય એટલે ફાયદાની ખબર નથી મારા માટે તો ગેરફાયદા જ છે એક જણાના ઘરે મહેમાન આવ્યા મહેમાનના પાછા ચાર પ્રકાર છે ઉંદરિયા ગુંદરિયા બહુ ગુણ્યા લેવા દેવા વગરના ભાઈ ભાઈ ઉંદરિયા મહેમાન ના થવાય ગુંદરિયા ના થવાય લેવા દેવા વગરના તો કોક જ હોય પણ બહુ ગુણિયા જેનામાં બહુ ગુણ હોય એવા થવાય એટલે એક જણાના ઘરે મહેમાન આવ્યા પણ ઘરમાં કડકાઈ બહુ કડકાઈ એટલે ઘરમાં કાંઈ વસ્તુ નહીં બચારો માંડ માંડ જીવતો હતો ઉપવાસ કરે અને એમાંય પાછા મહેમાન આવ્યા અને મહેમાન પાછા કેવા ઉંદરિયા બોલો કે આવો ચા પાણી બચારા જેવું હતું એવું કરાયું પછી કે રોકાવાનું કે હા રોકાવાનું કે જમીન જવાનું કે ખાઈને જવાનું ખાઈને કે હા ખાઈને તો ઓલાને પર શું વળ્યો કે આરું આ ખાઈને જવાની વાત કરે છે ઘરમાં કાંઈ છે નહીં એટલે આને તો પ્લાન બનાવ્યો એની પત્નીને રહોડામ જઈને સમજાવી દીધું કે જો મહેમાન આવ્યા છે મારો ખાસ મિત્ર છે તારે બિલકુલ ખોટું લગાડવાનું નહીં એક આપણે પ્લાન બનાવીએ ઘરમાં કાંઈ છે તો નહીં કઢી તો થાય જ કોઈ ઘર એવું ના હોય કે આછી પાતળી સાસ ને કઢી ના થાય આપણે એક પ્લાન બનાવીએ કઢી ભાત અને શીરો બનાવવાનો કઢી ભાત અને શીરો અમે જમવા બેસીશું એટલે હું બેઠા બેઠા એમ કહીશ કે રસોઈ તૈયાર તારે રહોડામાંથી કહેવાનું કે તૈયાર પછી હું બોલીશ કે શીરો લાવ એટલે તારે તપેલું પછાડવાનું હું કહીશ શું થયું તારે કહેવાનું તપેલી પડી ગઈ શીરો ઢળી ગયો એટલે હું કહીશ કોઈ વાંધો નહીં શીરો હાલ છે ભાત લાવ એટલે તારે તપેલું પછાડવાનું હું પૂછીશ કે શું થયું એટલે તારે કહેવાનું ભાત ઢળી ગયા એટલે હું કહી દઈશ કે કોઈ વાંધો નહીં કઢી વધી છે કઢી લાવ બે બે વાટકી ઠપકારીને અમે ઊભા થઈ જશું આવો પ્લાન કરી દીધો એમને પ્લાન મુજબ બપોર થયા મહેમાન સાથે ઓલો જમવા બેઠો જમવા બેઠો એટલે કે શું બનાવ્યું જમવામાં કે કઢી ભાત અને શીરો તો કે વાંજો નહીં કે હેલા આવવા દે ત્યાં તો ભફ કરીને તપેલું પડવાનો અવાજ આવ્યો ઓલો કે શું થયું ઓલી કે કઢી ધોળાઈ ગઈ છોકરા સંસ્કારી હોય તો એના મમ્મી પપ્પાને આનંદ થાય કારણ કે અત્યારે આ મોબાઈલનો સમય અને એમાંય બાર એટલું બધું પૂર બહાર ખીલ્યું છે બારમાં જવાનું ડાન્સ કરવાનો દારૂ પીવાનો અને આવી મા બાપને ખબર પડે પપ્પા મમ્મીને એટલે થોડું દુઃખ થાય એટલે છોકરા સંસ્કારી હોય ને તો મા બાપને આનંદ થાય ચંદુને એની મમ્મી મારતી હતી ચંદુડિયા આવા તારા સંસ્કાર તારી ઉંમર હજુ પંદર વર્ષની જ છે અને તું બારમાં જઈશી તને શરમ નથી આવતી બારમાં જઈને ડાન્સ કરી દારૂ પી આવા તારા સંસ્કાર એમ કરીને ફટકારતી હતી ચંદુડિયાને મારી રહીને એની મમ્મી પછી ચંદુ બોલ્યો કે મમ્મી મને એકલાને જ મારવાનો મારા પપ્પાને નહીં વાહ તમારી સમજદારી એક બેન કરિયાણાની દુકાને ગયા અને દુકાનવાળાને ફરિયાદ કરવા માંડ્યા કે શેઠ હમણાંથી તમારી જે દાળ લઈ જાઉં ને એ બરાબર આવતી નથી કે આ ગઈ વખતે તમે જે દાળ આપી હતી એ બિલકુલ ચડતી નથી કે હાવ કાચી રહી જાય કે અને ત્રણ માણની દાળ બને બોલો કે બેન દાળ ચડતી નથી એમણે સ્વીકાર્યું પણ તમે કહો છો કે ત્રણ માળની દાળ બને એમાં હું સમજો નહીં એક હા વહેલું છે કે ત્રણ માળની દાળ એટલે પહેલો માળ સૌથી નીચેનો જે દાળ ચડીના હોય એ સૌથી નીચે હોય બીજો માળ કે પાણીનો ભાગ હોય એ બીજો માળ અને ત્રીજો માળ એ દાળના ફોતરા તરતા હોય એ ત્રીજો માળ આવી કે ત્રણ માળની દાળ બને છે કાંઈક દાળ બદલો અમે રૂપિયા આપીએ છીએ ઓલો કરિયાણાનો દુકાનવાળો કે હવે આ વખતે દાળ આવીને બેન એ જૂની દાળ છે અને દાળ જૂની હોય ને એમ સારું માણસ પણ જેમ ઘડાય અને જૂનો થાય ને એમ અનુભવી થાય તમે જોજો જેટલા જેટલા આ ઘરડા માણસો છે ને ઘરડા બુઢા લોકો એ બધાએ જ્ઞાનની યુનિવર્સિટી છે જે જ્ઞાન તમને ચોપડીઓ વાંચવાથી ના મળે ને એ જ્ઞાન એમની ખોપરીમાંથી મળે હા એટલે ઓલાએ કીધું કે બેન હવે આ જે દાળ છે ને એ જૂની દાળ છે લઈ જાવ સો ટકા ચડશે ઓલા બેન તોય પાછા ન પડ્યા એ કે જો ભાઈ આ દાળ લઈ જાઉં છું પણ જો દાળ ચડશે નહીં ને તો હું દાળ તપેલું લઈને અહીંયા આવીશ દુકાને ઓલો કે બેન દાળનું તપેલું લઈને આવવાના હોય ને તો ભેગી પાંચ રોટલી લેતા આવજો અમારે ઘરે કે બપોરે ખાવા ન જઈ પડે હા પણ મિત્રો ખરેખર પરમાત્માએ જો આટલું સારું આપણને ખોડિયું આપ્યું હોય મનુષ્યનું તો જીવનમાં એક વસ્તુ આપણે મફતમાં કરી શકીએ છીએ અને એ વસ્તુ છે કોઈકને હસાવવાની વસ્તુ જીવનમાં હંમેશા તમે કોઈકને હસાવશો ને તો પરમાત્મા રાજી થશે એટલે કાયમ હું કહું છું કે હસતા રહેવું હસાવતા રહેવું જય હિન્દ જય ભારત